हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डॉक्टर सोनल, आप सबनું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલમની અંદર પ્રશ્ન નંબર 19 છે, પેજ નંબર 130 ઉપર છે. પહેલા તો આપણે ગપુ વાક્ય અને સાચું વાક્ય કેવું હોય એને આપણે જુદા કર્યા હતા. હવે આપણે આજે પ્રશ્ન નંબર 20 ઉપર છે, નીચેના વાક્યો વાંચી તમારો પ્રતિભાવ આપો. હવે આ વાક્ય જે છે એ કોઈ સાચા હશે કોઈ ખોટા હશે, તો હવે એના ઉપર તમારે પ્રતિભાવ આપવાનો છે. લાલ લાલ મીઠું મીઠું લીંબુ. હવે આપણે શું છે, લાલ લાલ લીંબુ બધી લાલ હોય તો કે ના હોય, અને મીઠું હોય ના હોય, કેવું હોય ખાટું હોય. તો એવું તમે બાકી સાંભળો બધું, તમે શું પ્રતિભાવ ત્યાં આપશો? તો કે આવું તે કઈ હોતું હશે, આપણે શું કહીએ, કોઈ એમ કે લાલ લાલ અને મીઠું લીંબુ, તો આપણે શું કહીએ, આવું કઈ હોતું હશે એવો આપણે પ્રતિભાવ આપણે આપીએ. પછી બીજું છે, આકાશમાં ચંદ્ર સાથે તારા. હવે આકાશ હોય એમાં ચંદ્ર હોય અને એની સાથે ખૂબ જ મસ્ત મજાના તારા હોય, તો આપણે એમ કહીએ કે આ કેવું મજાનું. હવે એવા જ આપણે અહીંયા પ્રતિભાવો આપવાના છે. હવે પહેલું વાક્ય એ છે, સિંહ ગરજ્યું હોજી હોજી. હવે સિંહ હોય એ હોજી હોજી કોઈથી ગરજે નહીં, તો આપણે ત્યાં કેવો પ્રતિભાવ આપીએ, આવું તે કઈ હોતું હશે. હવે એ જ વાક્ય આપણે અહીંયા લખવાનું છે, તો આપણે આવો પ્રતિભાવ આપણે આપીશું. તો અહીંયા લખવાનું છે બધાએ, આવું તે કઈ હોતું હશે. નવીન નગીન નવ જીવન. હવે આ બધા જે શબ્દ છે ને એને
છે કે જે તમે આગળની કે સાઈડ મતલબ પાછળની ગમે સાઈડથી વાંચો ને વાક્ય એ કે છે રાધાની ધારા જામ મગાતું ગામ જા ઇનામની મનાય મોજની જમો રહેનો ત્યાં મહેર જા તેજા તું જાતે જ જા ખા ચકા તું ખા કાચ ખા સીમાની માસી ચીની હું નીચું જા તરત જા હવે આ જે વાક્ય હતા એને પણ એમ ઉલટા કે સીધા ગમે રીતના વાંચીએ એ જ વાક્ય પરિવાર બને છે હવે એમ કીધું છે પ્રશ્ન નંબર 23 માં મોટેથી વાંચો કાલ ગઈકાલ વાર રવિવાર વિચાર સુવિચાર વન ઉપવન તાલ સુતાલ રૂપ કુરૂપ દેશ પરદેશ સુંદર અતિ સુંદર લાલ ગુલાલ પછી છે વાદ તો વિવાદ હવે આ રીતના અહીંયા વાક્ય શબ્દો મને આપેલા છે જેને આપણે વાંચવાના છે હવે અહીંયા વાક્ય આપણે જે ચ દૂર કરીને વાંચવાના છે હું પહેલા જ સાથે વાંચીશ અને પછી ચ દૂર કરીને વાંચીશ ચ આ ચ ઝા ચ ડ ચ છે તો શું છે આ ઝાડ છે આ રીતના વાક્ય ત્યાં બનશે પછી ચ ઝા ચ ડ ચ છા ય ચડો ચ આ ચપે ચ છે તો હવે આને વાક્યને દૂર કરવાના છે શું તમે ચ તો ત્યાં બનશે ઝાડ છાંયડો આપે છે આ રીતના વાક્ય ત્યાં બનશે પછી ચ ઝા ચ ડ ચ પ ચ ડ ચ આ ચપે ચ છે તો શું આવશે ઝાડ ફળ આપે છે પછી ચ ફ ચ ડ ચ મ ચને ચભા ચવે છે તો શું આવશે ત્યાં તો કે ફળ મને ભાવે છે આ રીતના ત્યાં વાક્ય બનશે હવે તમે પણ આવી રીતના કોઈ અક્ષર લગાવો આગળ અને ફરીવાર એને એ શબ્દ દૂર કરી અને કેવી રીતના વાક્ય બોલાય છે એવી રીતના બોલવાનો પ્રયત્ન કરજો તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું થેન્ક યુ